નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને નવા નવા પાક અને નવી નવી વેરાયટી કે નવા નવા રોગ હોય કે નવી નવી કંપનીની વાત જે છે મિત્રો આપણે કરતા હોઈએ છીએ. ત્યારે મિત્રો, હાલ જે છે સૌરાષ્ટ્રની અંદર કહીએ ને કે શાકભાજીની અંદર ખૂબ મોટું વાવેતર જે કોઈનું જો થતું હોય તો એ પહેલા નંબર ઉપર આવે છે મરચી. મરચી જે છે એનું ખૂબ મોટા પ્રમાણની અંદર આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ત્યારે મરચીને પાકની અંદર મિત્રો આપણે ઘણા બધા જે છે એ થ્રિપ્સ માટે કે કુકળ માટે વાયરસ માટે અનેક જે છે દવાઓ વાપરીએ છીએ. પણ મરચીમાં જે છે એ એક બાજુ જે છે એ મરચીની અંદર જે ફ્રૂટ ફ્લાય જે કહેવાય કે ફળમાખીનું નુકસાન જે છે એ છેલ્લા વર્ષોની અંદર એ આ ગોંડલ પંથકની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એ જોવા મળી રહ્યું છે. ત્યારે આ ફ્રૂટ ફ્લાય જે છે એ મરચીના પાકની અંદર કહેવાય કે એક અગત્યની જીવાત તરીકે ઉભરી આવી છે. તો એના વિશેની માહિતી પણ ખેડૂત મિત્રો માટે એ ખૂબ ઉપયોગી નીવડશે એટલા માટે થઈ. અને આજે જે છે એ એસપી બાયો કંટ્રોલ સિસ્ટમ દ્વારા જે રડાર બ્રાન્ડથી જે છે એ ફ્રૂટ ફ્લાય માટેના જે છે એ જે બ્લોક બનાવવામાં આવ્યા છે એની જે ટ્રેપ બનાવવામાં આવી છે તો એની વાત જે છે એ આપણે મિત્રો આજે કરવાના છીએ. તો સૌ પ્રથમ જે છે એ આ લગાડ્યું છે કહેવાય કે જે અખતરાના રૂપમાં જે છે એ ભાઈએ જે છે એ લગાડ્યું છે. તો એમની પાસેથી જે છે આપણે એનો પરિચય લઈ અને પછી જે છે એ આ ટ્રેપ વિશેની માહિતી જે છે આપણે વોરાભાઈ પાસેથી જે છે જાણવાનો પ્રયત્ન કરશું. આપનું પૂરેપૂરું નામ? ઓળખ્યા વિપુલભાઈ વાલજીભાઈ. ગામ તમારું? ધરમપુર. ધરમપુર. આજે હાલમાં તમે ક્યાં ભાગ રાખો છો? પાસવડા. પાસવડા. આ કોની વાડી છે? રવુભાઈ. રવુભાઈ, બરોબર. હવે કેટલા વીઘામાં મરચીનું વાવેતર કર્યું છે ભાઈ? ઓળખ્યા ભાઈ, ચારક વીઘાનું. ચારક વીઘામાં કઈ વેરાયટી વાવી છે આ વર્ષે? 730. 730. વાવેતર કર્યું એનો કેટલો સમયગાળો થયો છે? વાવેતર કર્યું એનો 2-3 મહિના થયા. 2-3 મહિના થયા કે 3 મહિના? એમ 3 મહિના એટલે 30 દિવસનો ગાળો થઈ જાય. હા બરોબર. એટલે ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે? ઉતરવાની શરૂઆત થઈ. હા, એક વાર ઉતાર્યા છે? કાલ ઉતાર્યા. કેટલા? 8 મણ. 8 મણ જેવો ઉતાર્યો. કઈ માર્કેટમાં લઈ જાઓ છો? લગાડી છે તો આ શા માટે લગાડી હતી? તમે ક્યાંથી લાવ્યા હતા? સોટીલા એગ્રોમાં લાવ્યા હતા. સોટીલા કયા એગ્રોમાં? ઉર્વશી એગ્રો. ઉર્વશી એગ્રોમાંથી. અને આ હું કા લગાડ્યું હતું, શા માટે તમને આપ્યું હતું, તમે શા માટે લાવ્યા હતા? એટલે કે ટૂંકમાં ફ્રૂટ માખી ના નુકસાન જે છે એ શેપ આખો ચેન્જ થઈ જાય. એટલે કે જે એનો જે આકાર જે છે હોવો જોઈએ, અંદર ઈયળ જોવા મળે. બરોબર. જે મરચું જે થવું જોઈએ નેચરલ આવું થાય. બરોબર છે. પણ જેમાં ડંક છે એ આવી રીતના ડંક વાળું છે એ આવું થઈ જાય, નાના મરચા થઈ રહ્યા છે, એટલે કે એનો વિકાસ થતો નથી. એની અંદર ફ્રૂટ ફ્રાય દ્વારા જે છે એ નુકસાન કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો અહીંયા જે છે એ આ કેટલા દિવસ પહેલા લગાડ્યું? 10 દિવસ જેવા થયા છે. મિત્રો આપણે જે છે એ આ ફ્રૂટ માખી જે છે કેટલી આવી છે આ આપણે ખેડૂતોનું ધ્યાન એટલે કે આપણું ધ્યાન જે છે મિત્રો એના ઉપર જતું નથી. આ બ્લોક દ્વારા જે છે એ રડાર ફ્લાય ટ્રેપ દ્વારા જે આ બ્લોક છે અને બ્લોકની અંદર મિત્રો આપણે તમે આમ આ ફ્રૂટ માખી જે છે એ આની અંદર ટ્રેપ થઈ ગઈ એટલે કે પકડાણી છે. કેટલી બધી જે છે 10 દિવસની અંદર આની અંદર પકડાણી છે એ મિત્રો તમે આ બ્લોક દ્વારા એ તમે જોઈ રહ્યા છો. મિત્રો આ ફ્રૂટ માખી જે છે એનું નુકસાન એ કેવી રીતનું થાય છે, આ કેટલા દિવસ કામ કરે છે, આ ટ્રેપની કિંમત શું છે અને આ ટ્રેપ ક્યાં ગુજરાતની અંદર ખેડૂત મિત્રોને ક્યાં મળશે એની વાત જે છે એ મિત્રો આપણે આપણા કંપનીના જે છે એ સાહેબ છે એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરશું. સાહેબ આપને પરિચય આપી અને અમારા ખેડૂત મિત્રોને જે છે એ આ ફ્રૂટ ફ્લાય જે છે એ ટ્રેપની અત્યારે શા માટે અગત્યતા રહેલી છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. નમસ્કાર મિત્રો, એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી હું હિતેશ ઓરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. કિસાન સફર ચેનલમાં એજે મૂળિયા સાહેબ, મારે પ્રાકૃતિક ખેતી માટેનો જે અભિયાન ઉપાડ્યું છે એમાં દરેક ફિલ્ડ ઉપર આજે ખરાબ બપોરે અમે આ મરચીના ફિલ્ડ ઉપર જોવા આવ્યા છે ચોટીલા તાલુકાનું પાચવડા ગામમાં. મિત્રો આ ફાર્મરે મરચીનું ફિલ્ડ વાવેલું છે, આ ફિલ્ડમાં અમારી રડાર બ્રાન્ડની ટ્રેપ લગાવેલી છે. એમાં તમે જોયું ફ્રૂટ ફ્લાય માટે કે મરચાનો સેફ
અલગ થઈ જાય છે, વાંકાવળી જાય છે, ડંગ થઈ જાય. અમે એટલા માટે એમને લગાવવાનું કીધું કે આ ભાઈએ ચોટીલા ઉર્વશી એગ્રોમાંથી એક નંગ લે એવા કે ભાઈ તમે લગાવો તો તમને આઈડિયો આવશે કે આની અંદર ખરેખર શું થાય છે. એટલે એ ભાઈ એક નંગ લગાવ્યું એટલે એને રિઝલ્ટ મળ્યું, એટલે એમને વાત કરી કે ભાઈ આ વસ્તુ મારે હવે બીજી લગાવી છે, અને બીજા ખેડૂતોને પણ ભલામણ કરી કે આ લગાવી જરૂરી છે. મિત્રો, આજે ઘણા ટેકનિકલો એવા ઊંચા આવ્યા છે કે એને હિસાબે ખેડૂતો ઘણી ટ્રાય કરતા હોય, પણ ખરેખર જે વસ્તુની જરૂર છે એ લગાવો. ખાસ કરીને મારે તમને એ કહેવાનું છે કે મરચા માટે જે મરચામાં મોટામાં મોટી નુકસાની છે એ ઘણી વખત નોર્મલી હોય પણ આપણને દેખાતી નથી, પણ આવી વસ્તુ અપનાવવામાંથી તમને આઈડિયો આવી જાય કે આ વસ્તુ અપનાવી જરૂરી છે. મિત્રો, આ રડાર ફ્લાય ટ્રેપ છે એ 90 રૂપિયામાં સાહેબ એક નંગ મળે છે. 90 રૂપિયા, ખાલી 90 રૂપિયામાં એક નંગ. એક વીઘા દીઠ ખેડૂતો વીઘા દીઠ એમાં 5 કે 6 નંગ તમારે લગાવવાના હોય છે. 5 નંગ તમે લગાવો એટલે 450 રૂપિયાનો એક વીઘે ખર્ચો થાય છે. કેટલો સમય ચાલે આ? 30 દિવસે એનો બ્લોક બદલાવી નાખવો પડે. અમારા ખેડૂતો જે છે ને હિતેશભાઈ, એ એક છંટકાવમાં જે છે ને એ હવે મોટા મોંઘા ભાવની દવાઓ નાખે છે ને, એટલે એક પંપ જે છે ને 100 થી 150 રૂપિયાનો તો એક પંપ. સાચી વાત છે. તો એક વીઘે 3 પંપ છંટકાવ કરે તો જે છે એ 3 જ છંટકાવની, એટલે કે એક જ છંટકાવની અંદર જે છે એની કિંમત જે છે એક જ છંટકાવ પૂરતું જ કામ આપે, એટલે અઠવાડિયામાં પૂરું થઈ જાય. અઠવાડિયું તો રહે નહીં, એની સરખામણીમાં 450 માં એક મહિનો સુધી જે છે આ કામ કરશે. અને સાહેબ, હજી બીજું હું તમને આની ગેરંટી આપું છું કે આ જે સોનમાઇક નું ડબ્બુ ભરાઈ ગયું છે, આ દરેક ખેડૂત ને નમ્ર વિનંતી કે આ સોનમાઇક બને તો ડેઈલી સાફ કરી નાખવી, જેથી કરીને આ જે મરેલી સોનમાઇક હોય એની સ્મેલ આ બ્લોક ઉપર અસર કરે છે. બરાબર, એટલે આનું એટ્રેક્શન ડાઉન થશે. એટલે ખાસ વિનંતી કે આટલી બધી માખી અંદર ભેગી ન થવા દો, જેથી આનું રિઝલ્ટ પણ લોંગ ટાઈમ મળી શકે. બરાબર છે. જ્યારે આ એટેક હશે ને ત્યારે જ આની અંદર આવશે, કદાચ એટેક નહીં હોય તો આની અંદર નહીં આવે, પણ એમાં ગભરાવાની જરૂર નથી. જ્યારે એટેક પાસે શરૂઆત થાય એટલે એની અંદર ઓટોમેટિક આવી જશે. બરાબર. અને બને તો એને 30 દિવસે આપણે બદલાવી નાખવું, એમાં ઘણો બેનિફિટ રિયલ છે. બરાબર. અને આ આ તમારે ખાસ જોવું હોય તો અમે ગયા વર્ષે પણ તમે ભલામણ કરેલી હતી, અને ગોંડલની આસપાસ આપણે આમ તો ભારતનું મોટામાં મોટું જો મરચીનું વાવેતર હોય ને સાહેબ, તો ગુજરાતમાં ગોંડલ તાલુકામાં છે. અને ત્યાં પણ અમારા ડીલર છે મારુતિ એગ્રો વાળા, એમને મેં ગયા વર્ષે કીધું હતું કે તમે આ ફાર્મરને લગાવો, કયો શરૂઆત કરો, પણ આજે એ ત્યાં વનવે માર્કેટ અમારું રડાર બ્રાન્ડનું અત્યારે ચાલુ થઈ ગયેલું છે, અને ખેડૂતોને રિસ્પોન્સ સારા મળ્યા છે. ખેડૂતો એમને ફોન કરીને કહે છે કે ના, વસ્તુ સાચી છે અને સારી છે અને સસ્તી છે. બરાબર છે. હવે ખેડૂત મિત્રોને જે છે આ મેળવી હોય તો કેવી રીતે મેળવી શકશે, અને એના માટે જે છે અમારા ખેડૂત મિત્રોને તમારો કોન્ટેક્ટ નંબર આપો, જેથી કરીને ગુજરાતની અંદર જે છે, ખાસ કરીને જુદા જુદા વિસ્તારની અંદર જે છે ખૂબ મોટા પ્રમાણમાં મરચી તો એક વસ્તુ છે, મરચીની સાથે સાથે આ તો તમામ પાકોમાં હાલે. બરાબર, કે જે ફળઝાડોમાં અત્યારે હમણાં જ જે છે એ હવે સિઝન જામફળની આવવાની છે, દાડમ છે, બરાબર, બોર છે, તો એમાં પણ જે છે ખૂબ સરસ મજાનું કામ જે છે આપે કે ના આપે? આપે છે. જમરૂખમાં સાહેબ સારા રિઝલ્ટ આપે, સીતાફળમાં આપે છે. હમણાં જ ફ્રૂટનો રાજા કે એવું કેરીની સિઝન ગઈ, કેરીની સિઝનમાં પણ આપણે રડાર બ્રાન્ડની ફ્લાઇટ ટ્રેપ બહુ સારી આવેલી, ત્યાં પણ સારા રિઝલ્ટ મળેલા છે. પછી વેલાવાળા શાકભાજીમાં બી અમારો બીજો બ્લોક આવે છે, હની ક્યુબ કરીને. હા, વેલાવાળા શાકભાજીમાં હની ક્યુબ કરીને અમારો બ્લોક હોય, એમના પણ સારા કે ટેટી છે, તરબૂચ છે, તુરિયા છે, એવા પાકોમાં પણ ફાર્મર લગાવે છે, સારા રિઝલ્ટ મળે છે. એટલે દરેક જગ્યા વિસ્તાર લગભગ અમારા એજન્સીઓ અમારા ડીલર છે. એટલે ખાસ કરીને જો તમારે કોઈ ખેડૂતોને ક્યાંથી મળશે, કઈ રીતે મળે એની જો તમારે જાણકારી મેળવી હોય તો અમારા મોબાઈલ નંબર આપે છે એ હું તમને કહું છું કે 99-790-5700 મોબાઈલ નંબર છે, 99-790-5700 અને બીજો નંબર છે 99-790-86400 99-790-86400. કોઈ પણ ખેડૂતોને ગભરાયા વગર કાળી રાતે તમે કોલ કરી શકો સાહેબ, કે એવું નથી કે આ કંપની વાળા છે કે અમે કોલ કરીએ નહીં, ગમે ત્યારે તમે કોલ કરી શકો છો અને એનો તમને જવાબ અમે આપીશું કે ક્યાં અને કઈ જગ્યાએ મળશે. અમારે તો અમારી વસ્તુ છે સાચી દિશા ઉપર લઈ જવા છે, એટલે અમે આ ફિલ્ડ ઉપર જઈને તમને ભલામણ કરીએ છીએ કે આ વસ્તુ તમે અપનાવો. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને હિતેશભાઈ કરી. મિત્રો, આપણે બધાએ ખબર છે કે ભાઈ એક ડગલું આગળ જો આપણે વધવું હોય તો હવે એ પ્રાકૃતિક અથવા તો જૈવિક પદ્ધતિથી જ જે છે મિત્રો કરી શકશું. દવાઓ ખાતરો જે છે એ તો આપણે બધાએ ખૂબ નાખ્યા, ખૂબ જે છે એ આપણે એમાંથી જે છે 100-150 રૂપિયાનો જે પંપ આપણે છાંટીએ ને તો એમાં ફળ માખી ગામાં નથી આવતી. હા બરાબર છે. એટલે એને મારવી છે ને એ બહુ અઘરી છે, એટલે ફળ માખી માટે બેસ્ટમાં બેસ્ટ ટ્રેપ જ છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ઢોલરિયાભાઈ દ્વારા પણ કરવામાં આવી કે મિત્રો સસ્તી અને સારી પદ્ધતિ જે છે એ જૈવિક પદ્ધતિ છે અને એમાં આ જે ટ્રેપ છે
એનો ખૂબ મહત્વનો ફાળો જે છે રહેલો છે. આપને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ બંને સાહેબોનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને જે છે એ વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો, જેથી એમનો ખર્ચ આપણે મિત્રો ઘટાડી શકીએ. તમે મિત્રો અમારો વિડીયો શેક સુધી જોયો એ બદલ બધા ખેડૂત મિત્રોનો પૂરા ભાવથી જે છે એ ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.